विद्यार्थी मित्रों धोरण 10 विषय विज्ञान चैप्टर नंबर 3 धातु और अधातुओं भाग 5 मां आप जोईशो धातुओनुं निष्कर्षण। धातुओनी प्राप्ति विषय आप गया भागनी अंदर एनी चर्चा करेली कि पृथ्वीना पेटाड़मांथी तत्वो मळी आवे छे। तो पृथ्वीना पेटाड़नी अंदर तमारे तत्वों में जो तमे जुओ तो पृथ्वी जमीन अंदरथी मळी आवे उपरांत दरियामांथी मळी आवे એ દરિયાની અંદરથી પણ પુષ્કળ પ્રમાણમાં આ તત્વો મળી આવે છે। હવે ધાતુઓનું નિષ્કર્ષણમાં કાચી ધાતુ કોને કહેવાય કે કેટલીક જગ્યા ઉપર ખનિજોનું ચોક્કસ ધાતુનું ઘણું ઓછું ટકાવાર પ્રમાણ ધરાવે તેમાંથી ધાતુઓનું નિષ્કર્ષણ લાભદાયી હોઈ શકે। આવા ખનિજોને કાચી ધાતુ અથવા અયસ્ક ઓર તરીકે ઓળખાય છે। હવે ધાતુઓનું નિષ્કર્ષણ ધાતુની સક્રિયતા વિશે આપણે સમજી ગયા છીએ કે કાચી ધાતુઓમાંથી કેવી રીતે નિષ્કર્ષિત કરી શકાય। કેટલીક ધાતુઓ ભૂગર્ભમાંથી મુક્ત સ્વરૂપમાં મળી આવે ત્યારે કેટલીક ધાતુઓ સંયોજન સ્વરૂપે મળી આવે, એટલે જે ધાતુઓ સક્રિયતાની શ્રેણીમાં સૌથી ઓછા સક્રિય છે તે મુક્ત સ્વરૂપે મળી આવે છે। અને એમાં મુક્ત સ્વરૂપે મળી આવતી ધાતુ જો જોઈએ તો સોનું ચાંદી પ્લેટિનમ આ ત્રણ ધાતુ એવી છે કે પૃથ્વીના પેટાડમાંથી મુક્ત સ્વરૂપે મળી આવે છે। સિલ્વર કોપર અને સિલ્વર તેમની સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ અયસ્ક સ્વરૂપે પણ મળી આવે છે, એટલે ઓક્સાઇડ સ્વરૂપે એ ખાસ જોવા મળતી હોય છે। સક્રિય ધાતુની ટોચ પર રહેલી જે સક્રિય ધાતુઓ એને ઊંચી ધાતુ ધરાવતા કે એને સીએ એમજી અને એએલ આ જે ધાતુઓ છે એ એટલી હદે સક્રિય છે કે જે કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી નથી, કોઈક ને કોઈક સંયોજન સ્વરૂપે મળી આવે છે। સક્રિયતાની શ્રેણીમાં મધ્યમાં આવેલી જે ધાતુ એની અંદર જોઈએ તો ઝેડએન એફઈ અને પીબી જીંક આયર્ન અને પીબી એ મધ્યમ સક્રિય ધાતુ છે અને ઘણી ધાતુઓ અયસ્કના ઓક્સાઇડ સ્વરૂપે જોવા મળે છે। આમ થવાનું કારણ એ છે કે ઓક્સિજન ખૂબ જ સક્રિય તત્વ છે જે પૃથ્વીના પેટાળમાં વિપુલ પ્રમાણની અંદર મળી આવેલો છે, એ ઓક્સિજનનું પ્રમાણ વધારે છે। આમ સક્રિયતાને આધારે આપણે ત્રણ ભાગ પાડીશું, સૌથી ઊંચી સક્રિયતા ધરાવતા, મધ્યમ સક્રિયતા ધરાવતી અને નીચી સક્રિયતા ધરાવતી। આમ ત્રણ પ્રકારે જોઈ શકાય તો નીચી સક્રિયતા ધરાવતી, મધ્યમ સક્રિયતા ધરાવતી અને ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, એમાં દરેકની અંદર મેળવવા માટેની પદ્ધતિઓ અલગ અલગ છે। તો અલગ અલગ પદ્ધતિઓ મેળવવા માટે અયસ્કમાંથી શુદ્ધ ધાતુઓના નિષ્કર્ષણના કેટલાક સોપાનો અહીંયા સમાવેલા છે। આ સોપાનોના સારાંશ સ્વરૂપે અહીંયા ટૂંકમાં માહિતી આપેલી છે કે અયસ્ક એટલે કાચી ધાતુ માંથી ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુ, એની અંદર ઊંચી સક્રિયતા ધાતુ ધરાવતી ધાતુઓ પીગળિત અયસ્કનું વિદ્યુત વિભાજન કરવામાં આવે ઊંચી સક્રિયતા ધાતુમાં અને એ વિદ્યુત વિભાજનની ક્રિયા કરી અને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે। દાખલા તરીકે NaCl નું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એમાંથી Na+ Na સોડિયમ ધાતુ સ્વરૂપે અને ક્લોરીન અધાતુ સ્વરૂપે પ્રાપ્ત થાય છે વિદ્યુત વિભાજનની ક્રિયા। આ રીતે ઊંચી સક્રિયતા ધાતુનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો જ એની અંદરની ધાતુ છૂટી પડે છે। પછી મધ્યમ સક્રિય ધરાવતી ધાતુ કાર્બોનેટ સ્વરૂપે અને સલ્ફાઇડ સ્વરૂપે હોય, આવા બે પ્રકાર
अनेक स्वरूप है અને પછીનો એક પ્રકાર પડશે સલ્ફાઇડ સ્વરૂપે સલ્ફાઇડ સ્વરૂપના અયસ્ક જોવા મળે છે કાર્બોનેટ સ્વરૂપની અંદર જોઈએ તો કાર્બોનેટનું કેલ્સિનેશન કરવામાં આવે કેલ્સિનેશન અને અહીંયા સલ્ફાઇડનું ગુંજન કરવામાં આવે ને આ બંને पद्धति थी ये धातु मळे ये धातु नो ऑक्साइड बनसे धातु नो ऑक्साइड અને એ ધાતુ ના ઓક્સાઇડ નું શુદ્ધિકરણ કરતા શુદ્ધ ધાતુ રિડક્શન દ્વારા ધાતુ મળે છે રિડક્શન ઓક્સાઇડ સ્વરૂપે પડે છે અને એ ઓક્સાઇડ નું રિડક્શન કરવામાં આવે છે પછી શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે એટલે આ રીતે ધાતુનું શુદ્ધિકરણ થઈ શકે અને નીચી સક્રિય ધાતુ હોય તો નીચી સક્રિય ધાતુ માં ખાસ કરીને સલ્ફાઇડ અયસ્ક હોય છે સલ્ફાઇડ સલ્ફાઇડ સ્વરૂપે એનું ગુંજન ત્યાર પછી ધાતુ અને એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે એટલે અહીંયા જે કોષ્ટક આપેલું છે એ જે વિવિધ સોપાનોનું જે વર્ગીકરણ આપેલું છે આ ખાસ તૈયાર કરજો આનાથી તમને એકદમ ટૂંકો સાર ખ્યાલ આવી જશે કે કઈ ધાતુનું કેવી રીતે નિષ્કર્ષણ થાય છે ત્રણ ભાગમાં ધાતુને વહેંચી કાઢી છે અતિ સક્રિય ધાતુ પછી મધ્યમ સક્રિય ધાતુ અને આ ત્રીજી ઓછી સક્રિય ધાતુ તો અહીંયા ઓછી સક્રિય ધાતુનું વિદ્યુત વિભાજન કરવાથી શુદ્ધ ધાતુ કહેવાય છે વિદ્યુત વિભાજનની પ્રક્રિયાથી પ્રાપ્ત થાય છે મધ્યમ સક્રિય ધાતુમાં કાર્બોનેટ સ્વરૂપે એ અયસ્ક હોય છે સલ્ફાઇડ સ્વરૂપે અયસ્ક હોય છે એ કાર્બોનેટનું તમારે કેલ્સિનેશન કરવાથી કેલ્સિનેશન કેલ્સિનેશન કરવાથી શુદ્ધ ધાતુના ઓક્સાઇડ મળે કેલ્સિનેશનમાંથી કાર્બોનેટ કાઢી નાખવાના કાર્બન ડાયોક્સાઇડ આવી ચૂક્યો પડશે એમાંથી ધાતુના ઓક્સાઇડ મળશે ઓક્સાઇડનું રિડક્શન કરવાનું અને શુદ્ધ ધાતુ શુદ્ધિકરણની થશે એટલે સલ્ફાઇડયુક્ત કાળી ધાતુ હશે તો એનું ગુંજનની ક્રિયા કરવાની ગુંજન એટલે ગુંજવું ગુંજવું એટલે કે એને તપાવવું ગરમ કરવું અને એમાંથી ધાતુનો ઓક્સાઇડ મળશે એ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરીને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે જ્યારે નીચી સક્રિયતા ધરાવતા સલ્ફાઇડયુક્ત ધાતુમાં આ રીતે ગુંજન થાય ગુંજન પછી ધાતુ પ્રાપ્ત થાય છે અને શુદ્ધિકરણ પ્રાપ્ત કરી શકાય છે એટલે આ રીતે આખું કોષ્ટક તૈયાર કરી શકાય અને આ રીતે શુદ્ધિકરણની રીતો આપણે જોઈ શકીએ હવે અયસ્કનું સમૃદ્ધિકરણ કેટલું છે સમૃદ્ધ કેટલી છે અયસ્ક છે તો અયસ્ક કેટલી સમૃદ્ધ છે જે વિસ્તારમાં જે જમીનમાં કે જે તત્વોની અંદર એની પ્રમાણ વધારે હોય જેની ધાતુનું છૂટી પાડવા માટેની પદ્ધતિઓ વિકસાવવામાં આવેલી છે પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલા અયસ્કો સામાન્ય રીતે મોટા ભાગમાં મોટા પ્રમાણની અંદર અશુદ્ધિઓ હોય છે એ અશુદ્ધિઓ કઈ હોય છે માટી રેતી વગેરેથી દૂષિત હોય છે તેને ગેંગ કહેવામાં આવે છે ગેંગ કોને કહેવાય ગેંગ માટી રેતી જેવી અશુદ્ધિઓ હોય એને અયસ્કની અંદર આ મિશ્રણ હોય એને ગેંગ તરીકે ઓળખવામાં આવે છે ધાતુઓનું નિષ્કર્ષણ પૂર્વે તેને શુદ્ધિકરણ કરવામાં આવે છે શુદ્ધિકરણ કરવું જરૂરી છે એની અંદર માટી રેતીને છૂટી પાડવી આ અયસ્ક ગેંગને દૂર કરવા માટેની વપરાતી પદ્ધતિઓ ગેંગ અયસ્ક ભૌતિક અવસ્થા રાસાયણિક ગુણધર્મો વચ્ચેનો તફાવત એની અંદર જોવા મળે છે અને અલગ અલગ રીતે અલગીકરણથી તેમને છૂટા પાડવામાં આવે છે અલગીકરણની પદ્ધતિથી આ રીતે એમને અલગ કરવામાં આવે છે ત્યાર પછી સક્રિયતાની શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ તો સક્રિયતાની શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ થતું જોવા મળે છે આ ધાતુઓ ઓક્સાઇડ ને માત્ર ગરમ કરીને રિડક્શન થઈ
અને સિંહના બાદ ઉદાહરણ તરીકે આપેલું છે સિંહના બાદ સિંહના બાદ એટલે શું મર્ક્યુરી સલ્ફાઇડ એને સિંહના બાદ તરીકે ઓળખવામાં આવે છે આ યાદ રાખજો સિંહના બાદ શું છે HGS સિંહના બાદ જે મર્ક્યુરીની કાચી ધાતુ છે તમને એવું પૂછે કે મર્ક્યુરીની કાચી ધાતુ કઈ તો HGS મર્ક્યુરી સલ્ફાઇડ એટલે કે સિંહના બાદ તરીકે એને ઓળખવામાં આવે છે જેને હવામાં ગરમ કરવામાં આવે તો મર્ક્યુરી ઓક્સાઇડમાં રૂપાંતર થાય આ સિંહના બાદને હવામાં ગરમ કરવામાં આવે હવામાં ગરમ કરતા સલ્ફર દૂર થઈ જાય અને HGO મર્ક્યુરી ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે ત્યારબાદ મર્ક્યુરી ઓક્સાઇડને ગરમ કરતા હજુ એને ગરમ કરવામાં આવે તો Hg એટલો છૂટો પડે છે અને ઓક્સિજન વાયુ અલગ છૂટો પડી જાય છે એટલે ટ્વાઇસ H2S અહીંયા સમીકરણ સ્વરૂપે આખી પોઝિશન આપેલી છે તો કે HGS થાઈસ O2 ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા થાય તો ટ્વાઇસ HGO અને ટ્વાઇસ SO2 વાયુ છૂટો પડે છે એ મારા ફરી પાછા ધાતુના ઓક્સાઇડ એટલે કે મર્ક્યુરી ઓક્સાઇડ ને ગરમ કરવામાં આવે ગરમ કરવાથી ઉષ્મા આપવાથી ટ્વાઇસ Hg મર્ક્યુરી અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે અહીંયા જે વાત કરી ઓક્સિજન છૂટો પડે છે એટલે કે વાયુઓ છૂટા પડે છે એ મર્ક્યુરી માટેનો આ શબ્દની અંદર યાદ રાખજો કે સિંહનામાં એટલે શું એટલે લીટીયર રીતે સવાલ તમને કાઢી શકે ત્યાં રીતે તમે વાંચતા જશો તો ખ્યાલ આવશે તેવી રીતે કોપર ને કુદરતમાં Cu2S તેના અયસ્ક સ્વરૂપે મળે છે ત્યારે હવામાં ગરમ કરવાથી કોપર મેળવી શકાય છે સેમ ટુ સેમ આ પ્રક્રિયા થાય છે અહીંયા કોપર Cu2S કોપર સલ્ફાઇડ ની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી અહીંયા Cu2O અને SO2 વાયુ છૂટો પડે છે આ Cu2O જે છે કોપર ઓક્સાઇડ Cu2O એને ઉષ્મા આપવાથી 6Cu કોપર છૂટું પડશે અને SO2 વાયુ આની અંદર જે કઈ હશે એ છૂટા પડે છે અને ફરી પાછા Cu2S સાથે પ્રક્રિયા કરવાથી અહીંયા SO2 વાયુ છૂટો પડશે એટલે અહીંયા સૌથી નીચે રહેલી સક્રિય ધાતુ ની અંદર રાસાયણિક પ્રક્રિયા કરવાથી આ રીતે ઘટકો છૂટા પડે છે એટલે અહીંયા સમીકરણો જે કંઈ આવે તે બધા તૈયાર કરજો જેથી કરીને તમને પાઠ તૈયાર કરવામાં સરળતા રહેશે હવે સક્રિયતાની શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓ આપણે જે પટક કે આપણે વર્ગીકરણ કર્યું હતું નીચી સક્રિયતા ધાતુની વાત કરી પછી અહીંયા મધ્ય સક્રિયતા ધરાવતી ધાતુ મધ્યમાં રહેલી રહેલી ધાતુની સક્રિયતા એટલે કે ધાતુઓનું નિષ્કર્ષણ ધાતુઓનું નિષ્કર્ષણ સક્રિયતાની શ્રેણીમાં મધ્યમાં રહેલા પર મધ્ય એટલે કઈ જગ્યા પર રહેલા પર એ ગોટાળો ઉભો ના થાય સક્રિયતા શ્રેણીમાં સક્રિયતાની જે શ્રેણી છે એ સક્રિયતાની શ્રેણીની અંદર મધ્યમાં રહેલી જે ધાતુઓ છે એને કેવી રીતે શુદ્ધ કરવામાં આવે છે એ જોઈએ તો એમાં લોખંડ સીસુ જી કોપર વગેરે પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુઓ છે એટલે એની અંદર લોખંડ Fe સીસુ સીસુ એટલે Pb જી Zn અને કોપર આટલી ધાતુઓ એ મધ્યમાં રહેલી સક્રિય ધાતુઓનું નિષ્કર્ષણ દ્વારા કાર્બોનેટ સ્વરૂપે અથવા તો સલ્ફાઇડ સ્વરૂપે એ જોવા મળે છે ધાતુઓ તેમના સલ્ફાઇડ અથવા કાર્બોનેટમાંથી મેળવતા તેમના ઓક્સાઇડમાંથી ફેરવવા જરૂરી છે કાચી ધાતુ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય એને હવાની હાજરીમાં સખત ગરમ કરવાથી ઓક્સાઇડમાં ફેરવાય છે અને આ પદ્ધતિને ભુંજનની ક્રિયા કહેવામાં આવે છે ભુંજન એટલે તપાવવું ભુંજન ભુંજનની ક્રિયા કરવાની એ ક્યારે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય નું ભુંજન કરવાનું ભુંજન એટલે સખત તપાવવાનું ગરમ કરવાનું
सल्फाइड अथवा कार्बोनेट में मेड़ता ऑक्साइड वधु सरल रीते प्राप्त करे। रिडक्शन करता सौथी पहला धातु सल्फाइड और कार्बोनेट ऑक्साइड में फेरवा जरूरी है। सल्फाइड काची धातु ने वधु प्रमाण में हवा की हाजरी में सखत गरम करने ऑक्साइड में फेरवाय से एटले ए ने अपने भूंजन कहवा है। भूंजन एटले शू सखत तपावा। कार्बोनेट धातु ने मर्यादित प्रमाण में हवा की हाजरी में सखत गरम करता ऑक्साइड में फेरवाय से तेने कैल्सिनेशन की प्रक्रिया कहवा है। भूंजन એટલે કેલ્સિનેશન કેલ્સિનેશન મોટા ભાગના વિદ્યાર્થી અહીંયા ભૂલ કરતા હોય કે કેલ્સિનેશન એટલે કે જે રાસાયણિક પ્રક્રિયામાં કેલ્શિયમનો ઉપયોગ થાય છે એને કેલ્સિનેશન કહેવાય છે, એવું નથી। કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ હોય, કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ હશે તો એનું કેલ્સિનેશન કહેવાશે, અને સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું સંશ્લેષણ ડિસ્કશન કરવામાં આવે તો એને ભૂંજન ક્રિયા કહેવામાં આવે છે। એટલે કેલ્સિનેશન અને ભૂંજન બંને અલગ ક્રિયા છે, યાદ રાખજો। ઝીંક અયસ્કના ભૂંજન અને કેલ્સિનેશન દરમિયાન રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય છે એ આપણે જોઈએ તો ભૂંજનની ક્રિયામાં સમીકરણ કેવું બને છે, twice ZnS plus twice O2 ભૂંજનની ક્રિયા થાય ઉષ્મા આપવાની, તો ZnO ઝીંક ઓક્સાઇડ અને twice SO2 આવ્યો ऑक्सीडेशन करता रिडक्शन करता ऑक्सीडेशन नहीं ऑक्साइड नो धातु ऑक्साइड होनु रिडक्शन करिडक्ट करव ऑक्सीजन ने दूर करो, हां ऑक्सीजन जे छे ने दूर करवानो એટલે રિડક્શન કરતા કહેવાશે। ધાતુમાં રિડક્શન કરવામાં આવે છે, ઝીંક ઓક્સાઇડ ને કાર્બન સાથે ગરમ કરવામાં આવે ત્યારે તેમાંથી ઝીંક ધાતુ છૂટી પડે છે। આ ZnO જે છે ZnO અહીંયા ZnO બંને કેલ્સિનેશન અને ભૂંજન બંને ક્રિયામાંથી ઝીંક ઓક્સાઇડ છૂટો પડ્યો એને ફરીથી પાછા કાર્બન સાથે ગરમ કરવામાં આવે તો ZnO છૂટો પડશે અને કાર્બન ડાયોક્સાઇડ CO અથવા તો કાર્બન મોનોક્સાઇડ વાયુ છૂટો પડે છે એટલે ZnO સ્વરૂપે છૂટા પડે છે। એટલે આ પ્રમાણે પ્રથમ પ્રકરણમાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાથી તમે વાકેફ છો ઓક્સિડેશન કોને કહેવાય અને રિડક્શન કોને કહેવાય। ત્યાર પછી કાર્બન કોકનો ઉપયોગ ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુનું રિડક્શન સિવાય કેટલીક ધાતુનું વિસ્થાપન પ્રક્રિયામાં લેવાય છે। ખૂબ જ સક્રિય ધાતુ જેવી કે કેલ્શિયમ સોડિયમ એલ્યુમિનિયમ જેવી રિડક્શન કરતા તરીકે હોય છે જે નીચી સક્રિયતાની સપાટી ધરાવતા સંયોજનોમાં વિસ્થાપિત કરે છે। ઉદાહરણ તરીકે મેંગેનીઝ ડાયોક્સાઇડ એલ્યુમિનિયમના ભૂકા સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થાય છે। એટલે આ રીતે પ્રક્રિયા જોવા મળે છે અને વિસ્થાપન પ્રક્રિયામાં એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય છે અને એ ઉષ્માક્ષેપક પ્રક્રિયાને કારણે ઊંચી પીગળેલી અવસ્થામાં મળી આવે છે આયર્ન ઓક્સાઇડનું એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે। વિસ્થાપન પ્રક્રિયા કઈ જગ્યા પર એનો ઉપયોગ થાય છે, રેલવેના પાટા ઉપર, તો રેલવેના પાટાની અંદર તિરાડો પડેલી હોય એ તિરાડોમાં અહીંયા એ પૂરવામાં આવે એને થર્મિક પ્રક્રિયા તરીકે ઓળખાય છે। થર્મિક પ્રક્રિયા લોખંડના પાટાની અંદર જો તિરાડો પડી હોય તો એને પૂરવા માટે એલ્યુમિનિયમ અને આયર્ન ઓક્સાઇડ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરી અને એ ભાગમાં પૂરવામાં આવે છે। હવે પછી આપણે સેક્રેટરી શ્રેણીમાં ટોચમાં રહેલી ધાતુનું ડિસ્કશન ચર્ચા કરીશું। અસ્તુ।